અને એમાં એની ગાયો અને બેહુ પણ પરંગણા ટપી ગઈ વખાણમાં. સૌરાષ્ટ્ર જ નહીં, કચ્છ સુધી અને વઢિયાર સુધી અને ઉત્તર ગુજરાત સુધી ખબર પડી કે સૌરાષ્ટ્રની ધરતીમાં ગાંડીગીરમાં એક નાનકડો એવો દરબાર છે, પણ એની ભેહું એવી છે, ભલ ભાલકી ભગર ઘુનડ દાડેમાં હોલર રાણસું બાપુડિયું પહરાયું હિલોળા સુ દેત પ્રભાત અને વાગત વ્રજ સુ આળિયું આચળ ફાજ ગડાળ દરાગડ માખણ માસી હજુ ઉતરે અડા ભીડંગી ચારણ જીયલ આંગણ કુંટિયું થાટ ઝપાટ કરે જીય કુંટિયું થાટ ઝપાટ કરે. એમ કહેવાય છે કે ગાંગા સિંધવની જે ભેહું છે એ આમ હાલી જતી હોય અને એમાં કોઈ હાવજ જો હામો હળી કાઢીને ઓસિંતા નો આવી જાય ને ઉલાળીને હિંગડે ચડાવે તો હારો દેવી પૂજક નો દીકરો હરગવાની હિંગ ને ચીરે એમ ચીરી નાખે હાવજ ને ઉભો આવી ભેહો. હા, જેવી તેવી નહીં ભાઈ, તલ્લા મારતી જતી હોય અને ગાયું એવી ભાઈ ગાયું એવી અને દહકો તેને કહે આટલો લઈ ગયો મહેમાનો માટે મરી પડે. અરે ગાંગા સિંધવને ત્યાં કોઈ મહેમાન આવ્યો હોય અને એને મોજના તોરા છૂટી જાય કે ચારણ હોય કે બારોટ હોય તો એમ કહેતા હતા કે આ માદલામાં જેટલું બેઠ્યું છે આમાં તમારે વગાડવાનું સિતાર છે એનો ઘા કરો, જ્યાં સુધી સિતાર પૂગે ત્યાં સુધી કવિરાજ તમારી, હવે મારે જોતિયું નથી. હો મોજના તોરા છૂટે છે, આ કહ તૂટે કણિયા તણી અન અંગની ઉનડિયા મોજના તોરા. આવો દાતા એવો સુરવીર પાછો જનની જણી તો ભક્ત જણ કા દાતા કા સુર નહીં તર રેજે વાંજળી મત ગુમાવે નૂરી ત્રણે ત્રણ ફેળું રેડી દીધું જગદંબાએ પીઠળે. હો ભાઈ અને પીઠળનો પરમ ઉપાસક અને કામના માટે કે આ લાકડી વાળી હે પીઠળ આ વડિયાના ટીમે ગાંગા સિંધવના ડેલીએ જેથી મહેમાન નહીં આવે ને તેથી માં માથા પછાડીને મરી જાય એટલે મહેમાન વગરની ડેલી નો રહેવા દીધો હો માં ભેળિયા વાળી અને આવે હો. હા, જેને ઘેરે જાજા પગરખા એના દી હરખા એવું આપણે જૂના જમાનામાં કહેવાતું. અટાણે ગણવા પડે મહેમાન. અમે અહીંયા જોયું મજા આવી, સરપંચ સાહેબ ને એમ જમવા ગયા ને એ જે હામામી તાણ્યું થતી હતી ને બેહીન જે પીરવા વાળા પીરતા હતા આ પરંપરા વહી જાય ને તો પછી આપણે ક્યાંય ને નહીં રહ્યો, બાકી પછી તો આ લાલ બત્તી વાળીમાં ઘુમરા મારવા એ તો છે જ બધો જરૂરી છે એવું કાંઈ છે નહીં, પણ આ પરંપરા એક અદભુત છે સાહેબ. પરંપરા આપણે ત્યાં અહીંયા વડીલો બેઠા એમને ખબર હોય મહર કરતા ને ગામડામાં મહર, અમારા યુવાનો સમજે તો સારી વાત કહેવાય ને કે બહુ ભણેલો અમુક સેટ આવી ગયા કે એની સમજાય નહીં એવી તો મહર હોય, મામા ફૂઈને હા મામા હોય ને જે મહર કરી લે ને એમ કે ઓલે પણ દૂધ આપજો દૂધ આપજો ને એ છે ને આંખો વિસીને પી જાય એવું કહે. હવે બીજો બહારનો મહેમાન તો એમ જ સમજે કે બિચાર એને તાણ કરે છે પણ ઓલો સમજી જાય હું કીધું ન્યા દૂધ દેજો ગભરૂમાં એ આંખો વિસીને પી જાય હું એટલે એમ કીધું કે મીંદડો છે એમ એને દૂધ વધારે દેજો. આવી મહર કરતા ઓલા હામાં એ તો સમજી જ ગયો પાછો કારણ કે એ તો સમજે ને એ હું કે ખબર એ વાત હાસી મને દૂધ ભાવે ને હું આંખો વિસીને પીએ જાઉં પણ તમે બેઠા હો ને અમારાથી કેમ પીવાય બોલો. હવે એમાંય બીજા નો સમજાય એની અમારે શોખોટ કરવી પડશે કે કૂતરો બેઠો હોય ને મીંદડું કેમ દૂધ પીવે એમ. મહર થતી હોય પછી આટી દરબાર હોય કાશી દરબાર હોય આ બધી અદભુત વસ્તુ છે, આપણી ઘણી વસ્તુ રાખવા જેવી છે કાંઈ એવી હા બધું કાઢવા જેવું નહીં. આ ઘણી સંખ્યા માતાઓ બહેનો બેઠા મને યાદ આવે છે આપણે ત્યાં ભરત ભરાય મોતી પરોણું દીકરીઓને માતાઓ બહેનો હવે બહુ ભણેલા એકચ્યુઅલી આ સમય બગાડ્યો છો એવું નથી. 12 વર્ષની દીકરી આ દેશની ધરતીની દીકરી થાય ત્યાંથી એટલો બધો એને આ મોતી પરોણું ને એટલું બધું ભરત ને એટલું બધું એને આપી દેવામાં આવતું હતું મોતી પરોણું ભરત ને બધું એટલું બધું દીકરીને 12 વર્ષથી આપી દે 12 વર્ષથી 18-20 વર્ષની દીકરી થાય તો મોતી પરોણામાં ભરતમાં એની એકાગ્રતા જેને યોગ સાધના કહે છે એનું જીવ એટલું બધું એમાં પરોવાઈ રહેતું હતું એના વિચારો ક્યાંય જાતા નહોતા એની પવિત્રતા એમને રહેતી હતી એટલે આપણે ત્યાં માતાઓ બહેનો આ દેતા છે જેવી તેવી વસ્તુ નથી. આમાં વડીલો બેઠા એને ખબર ઘણી વાર લાકડી હોય હાથમાં આપણે ગામડે એક ગામડેથી બીજે ગામડે જતા હોય તો લાકડી લઈને મહેમાન આવે તો એ પૂછવું ન પડતું બપોરે 2 વાગી ગયા હોય આમાં 2 વાગ્યા હોય બપોરે અને મહેમાન આવે તો ઓહરીમાં આવીને બહેન તા બહેનને ખબર પડી જાય કે ચા મૂકવાની છે કે જમવાનું છે બોલો એનું કેવું જ ન પડે કે આ જમ્યા વગર આવ્યા જમીને આવ્યા. મહેમાન આવીને આમ લાકડી ઊભી રાખે ને આમ ટોડલે એટલે ટોડલે લાકડી મૂકે ને એટલે બેન ચા મૂકી દે રહોડા ખબર છે જમીને આવે બોલો લાકડી ટોડલે મૂકીને કેમ ખબર પડી. આમ ઊભી લાકડી રાખે ને ઊભી મૂકે ને એટલે 10 મિનિટ જ ખાલી રોકાવું હોય ને 10-15 મિનિટ તો જ ઊભી ટોડલે મુકાય ને કોઈ છોકરો નીકળે ને પડે જ લાગે જાજુ રોકાવું હોય તો ઊભી ન મુકાય લાકડી એટલે ઊભી લાકડી ટોડલે મૂકે તો રહોડામાં ચા મુકાઈ જાય એનો મહેમાન આવીને સીધો ખાટલે જાય માતાજી કરીને ખાટલા એટલે લાકડી જવા દે એટલે બેન તાવડી મૂકી દે બસ જમવાનું છે લ્યો. આવી કેટલી કેટલી માન્યતાઓ હતી કેટલી કેટલી આ જેવી તેવી વસ્તુ નથી એટલે કહું છું બહુ ભણજો માતાઓ બહેનો ને દીકરીઓને ખૂબ ભણાવજો પણ પરંપરા હર વાર ધરબી રાખજો
એનાથી મોટું કાંઈ નથી. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમુક જગ્યાએ બહુ દીકરીઓને ભણાવી દે ને, ભણાવવું જરૂરી, ખૂબ ભણાવી દો, પાછું અવળી નોંધ નો લેતા, પણ હારે જો સંસ્કારોને ખૂબ ભણાવી દે ને, સંસ્કાર જેવું નામ નો નાખ્યું હોય, અને એ ડિગ્રી માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી ને એની માથે ડિગ્રી એટલું ભણી જાય, અને પછી દીકરી શું કે ખબર, એકચ્યુઅલી છે ને આપણા સમાજમાં મને છે ને મારા લેવલ નો છોકરો નથી દેખાતો. અરે તારું લેવલ આ લેવલ, અરે લેવલ તો તારા બાપ દાદા નું હતું, લેવલ તારા નાના નું હતું. ભલા માણસ પાંચ જણા ને પૂછવું પડે ફલાણો માણસ, તો કે એની વાત ન થાય બાપા, એનું તો હવારમાં નામ લઈને તો દિવસ સુધરી જાય, એને લેવલ કહેવાય. ઇંગ્લિશ ના હાથ બગડા આવી ગયા, માલા લેવલ નું પાકિસ્તાન માં વહી જા બેટા, અહીંયા લેવલ નો જડતું હોય તો. ભણાવવું બહુ જરૂરી છે, બહુ સંસ્કાર આપો. એ નકરું ભણતા રહી છે તો તમે ક્યાં જઈને, હું ઘણી વાર વાત કરું છું, બે ત્રણ કે ચાર વર્ષ પહેલા મીડિયામાં આવેલી વાત, એક મોટા સિટીમાં બનેલું રાણીગામાં બનેલી ઘટના, ચોથે માળે બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ કૂતરાના કાન પકડી ચોથે માળે લઈ ગયા, હોજુ કૂતરું હોય છે, અને મીડિયામાં આવેલી વાત, અને ચોથે માળેથી કૂતરાનો ઘા કર્યો અને વિડીયો ઉતાર્યો, પછી શું કામ વ્યૂ વધારે મળે એટલે. હવે યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓ ચોથે માળેથી જો કૂતરાને વિડીયો ઉતારવા સારું ઘા કરતા હોય, આ ભણતર કરતા ગીરમાં વહી આવો, ભેવું સારચો તોય નહીં બગડવા દઈએ, એટલા સંસ્કાર તો અમારી પાસે છે ભલા માણસ. હા એટલે વાત કરું છું કે એ પરંપરા અદભુત હતી આપણી, એક એક વસ્તુ એવી હતી કે તમે વાત જવા દો, અને હાચવવા જેવું ઘણું છે. હા એમાં મજા આવે એમ, ભાવથી જે જમાડવાની મજા એ છે ને, બાકી વેલકમ તો પગ લૂસણીયામાં લખ્યું હોય એમાં કઈ મજા આવી કોઈ દી તમને, આહા વેલકમ લખ્યું, આ આનો પ્રેમ એવું થયું કોઈ દી, એ ન આવે. પણ અંદરથી મારો બાપલિયો મારો વ્યામો પધારો પધારો, કાં તો મોજના તોરા છૂટી જાય, એવો મરતા મરદ માણસ. અને એ વડિયા ને ટીંબે જેને કહેવાય, એ ગાંગા બાપા સિંધવ, અને એમને એમની બેહુના એટલા વખાણ થતા હતા, અને એમાં ભેહુંની એક મજા હોય ને, ભેહું ગાયું આ માલધારીની એક મજા છે. આપણે આપણે ત્યાં બહુ, અમારે જામનગરના પાદરમાં દણહેરમાં અમારો ગઢવી વિરચલ નામનો ચારણ ભેહું ચારતો હતો, જામ સાહેબ નીકળ્યા, વાત તમે સાંભળી છે. અને એમાં ભે ગમી ગઈ ભગર, એટલે મોજના તોરા છૂટી ગયા, આવી ભે તો આપણે ત્યાં હોય તો સારું લાગે. હા બેસી જાઓ વાહ વાહ, તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમલ થઈ નવ્યો, તમે મારું નગર ના ના મોઘો સમય દેવા માટે બધા, જો તમે કોઈને 1 કરોડ રૂપિયા આપી દો ને, 1 કરોડ રૂપિયા, તો તમે પાછો તમે મહેનત કરો તો કમાઈ શકો, કોકને હોનું દાનમાં આપી દો મહેનત કરીને કમાઈ શકો, અરે તમારી પાસે હો વીઘા જમીન હોય ને દઈ દીધી, હાલો કાંઈ ન રહ્યું, તોય મહેનત કરો ને ભાઈ ન હોય પાછું મળી જાય, પણ 2 કલાક કોકને ત્યાં સમય આપી આવ્યા ને, એ પછી 1 અરબ રૂપિયા દો તોય ન મળે. તમે મોઘો સમય દેવા માટે અહીં આવ્યા છો, હા સમયની કિંમત છે. એ તમારે 1 કરોડ રૂપિયા કરે, રિલાયન્સ વાળા હોય 2 કલાક કંપનીને જઈ આવે, અને પછી એમ થાય કે રિલાયન્સ ફેક્ટરી આપી દે, તો એ 2 કલાક એની ન આવે, એ ગણાય ગઈ, પૂરું થઈ ગયું, એ તો ન જ આવે. અને એવો માણસ મરદા મરદ માણસ, અને એમાં એના ગોવાળ જે ભેહું ગાયું લઈ ચારવા ગયા, અને એમાં લૂંટારોને ખબર પડી કે આ બંદૂકના નાળસાન તરવારની ધારે એ સિંધવની ભેહું વાળી આવી છે, બીજું કાંઈ નહીં. અને ગોવાળની પાસે આવ્યા, પેલા તો 2 જણા જ આવ્યા, બધી વાત કરી, કેટલા વાગે ખાડું પાછું વળે, તો કરે અમારે ખાડું તો અંધારું થઈ જાય તઈ વળે, ગોવાળે મોજમાં આવી ગયું, અમારે તો આમાં હાવત બાવત હોય તો આ ભેહું ભૂકા કાઢ નાખે, બધી વાતો જાણી લીધી કે અંધારું થઈ ધણ ગાયું ભેહું પાછા વળશે. પછી પાછા વેલા ટૂંકમાં વાત કરું, આ ટીંબે બનેલી ઘટના છે એટલે. અને એમાં પાછા વળ્યા અને આડા ફર્યા, અને 2-4 ધોલું ને એકાદો લાકડીના ઠેબાના ઠુહા બેક માર્યા, પડી ઘડીક બેભાન થઈ ગયો ગોવાળ, 2 ગોવાળ ભાગી ગયા. અને ત્યાંથી ગાયું ભેહુંને પાછી વાળી અને મેડા પડહુડ લાકડીઓને બોલાવવા લૂંટારાઓ, અને એમાં દોડતા દોડતા ગોવાળે આવીને કીધું, ગાય બાપુ હે ગંગા બાપુ, આબરું જાહે ઇજ્જત જાહે, ગાયું ભેહું વાળી જાય છે લૂંટારા ગાયું ભેહ. પણ લૂંટારા ગાયું ભેહું વાળી જાય એ ખબર પડી, ડાયરો મહેમાનો બેઠા હતા ડેલી, અને બધા બેઠા હતા મહેમાનને આમ આમ પાળી મોજના તોરા છૂટતા હતા, ને એ આનંદ ની કે હિલોળાની વાતો હાલતી હતી, પણ હે આપણી ગાયું ભેહું વાળી જાય. અને સિંધવ નો દીકરો અહીંયા બેઠો છે, ગોવાળ થી બોલાઈ ગયો, તમારી ગાયું ભેહું આ તો આપણી આબરૂ ગઈ વડિયાની, પણ ગાયું ભેહું ના આબરૂ ગઈ તો ફરક 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 જેને કહેવાય, ભૂજા હું ફરકવા મનાડી, મૂછનો એક એક વાળ ગણવો હોય તો ગણી લેવાય, અને શેરા આંખોની માલિકો લાલ તહેરું પડી ગઈ, હા હા ના કાળજાનો આડો ધોબો જેને કહેવાય, હોય રેડ્યું હોય એવી આંખું થઈ ગઈ,
ફરક ફરક મુસળિયું ફરકાંત ભોજ થરકાંત આંગુર રોમ રોમ ઉલટે ઉમંગ અને આમ કરીને આમ તરવાર હાથમાં લઈ અને બગાજ જમ કરતા તળી વગરની ઘોડીની માથે બેહી ગયા અને બાગડતા 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 કરતા નીકળી ગયા ગંગા બાપુ વાહે ઉભારીઓ 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 ગંગા બાપુ ઉભારીઓ અમે આવી ગામ વાહે રહી ગયો અને અહીંયા લૂંટારા જેને કહેવાય લાકડીને પડહુડ બોલાવે છે ગાયું બેહુને લઈ જવા હાટું થઈને પડકારો કર્યો આજ સોલટાવ ક્યાં જાવ છો તમને ખબર છે આ વોડિયાના ટીંબાની બેહું છે આ ગાયું બેહું છે આ સિંધવની ગાયું બેહું છે તમારી જનેતાનું દૂધ નો કાઢી લઉં તો હું સિંધવનો દીકરો ન કહેવા ભલા માણસ ઉભાર્યો 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 કેતા ની આરે તું કે આ તો એકલો જ છે આ તો એકલો છે કરીને ચારે બાજુથી બળ્યા અને વળતા ની હારે તો હાથમાં જે તરવાર હતી એ પોતાનો જે ઘોડલો હતો એ ઘોડલો આમથી આમને મીંડો રમવા છૂટા કોઈ પાણા મારે છે અને પાણાની માથે ફળહુડ બોલે છે લાકડી મારે કોઈ તરવારના ઝાટકા મારવા આવે છે અને એમાં જેને તરવારના ઝાટકાનો ખા કરે અને બોટડું ધૂપ કરતું માથું હેઠું આમથી આમ આવે તો આ બાજુ તરવારનો ખા કરે એ બાકા ઝીક મીંડો બોલાવવા ઢૂંઠે ઢૂંઠ દીધા ઢાળ ખડગે રગત વહતી ખાળ દેતા દે દ્રુપદ દાન બેપદ મોખડો હનુમાન ઢૂંઠે ઢૂંઠ ઢૂંઠે ઢૂંઠ મીંડો ઢાળવા એક બે ત્રણ ચાર પાંચ હાથના માથા પડી ગયા એમાં બોરડી ના ગળાયા કાપેલા જે ખૂકવા વાયડું બનાવવા હોય એવો ગળાયા નો મોટો બધો આમ બોરડી નો ગળાયો પડેલો કરેલો એક બે ત્રણ જણા એ આમ ઉપાડી ભાલા નીણીઓ હતી આમ ઉલાળ ઉલાળી ઘોડા ઉપર નાખ્યો એટલે ઘોડા ઉપર નાખ્યો એટલે માથેથી અવળાની પૂંછડાની પગમાં વાહેથી અટવાઈ ગયો ઘોડાને એટલે ઘોડો છે એ ઠેકડા મારવા માંડ્યો બોરડીના ગળાયામાં અટવાઈ ગયો એટલે કૂદકો મારી નીચે ઉતર્યા કારણ કે ઘોડાનું પેટમાં ભળ્યું હું ભલે મરી જાઉં પણ મારા ઘોડાને આ બોરડી છે કાઢી લઉં એ કાઢવા આમ કરીને આમ તરવાર મારીને હેઠો ઉતરીને આમ કરવા જાય તો કોચડો ધૂમ કરતો તરવારના ઝાટકાનો ઘા થયો માથું પડ્યું પણ માથું પડ્યું લોહીનો ફુવારો ઉડ્યો ફુવારો ઉડતાની હારે તો જેને કહેવાય આમ પાછો ફરી તરવારનો ઝાટકો આમ માર્યો એ બે ત્રણ ને બીજાને ઉલાડ્યા બે હાથ પાંચ હાથને પેલા ઉલાડ્યા અને રીડિયો બોલ્યો ભાગો 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 થવા મંડાણું બધાને મારી નાખશે અને લૂંટારાઓ ભાગી ગયા પાછળથી જોયું તા ગામમાંથી આખી પડહુડ બોલતી આવે લૂંટારાઓ બહુ જાજા હતા લૂંટારાઓ ભાગી ગયા પણ ગાયું અને ભેહોને બચાવી અને તેથી મર્દનો દીકરો વડિયાના ટીંબે જેને કહેવાય ઢૂંઢ માથું પડી ગયા પછી ઢૂંઢ હાથમાં તરવાર રમતી હતી અને હાડિયું કાઢતું હતું આમથી આમ ને આમથી આમ આજ પણ એના એનું કદાચ અસ્તિત્વ એનું એનું શરીરનું એક કણ કણ છે આ ધરતીમાં મળી ગયો હોય છે લોહી મળી ગયો હોય છે પણ કાળની છાતીની માથે સિંધવનો ઉજળો ઇતિહાસ વડિયાના ટીંબે આજ એમને બેઠો છે ભલા માણસ ભગવતી માં પીઠળ હાથવીને બેઠી છે આવી કેટલી વાતો